एचबीएन टीवी न्यूज ना पाटण नगर पालिका पर पड़ा पड़गा। एचबीएन टीवी न्यूज ना रिपोर्ट बाद दौड़तु थयु नगर पालिका तंत्र। पाटण ना नगर पालिका आवास जिला अदालत पाछळ प्राथमिक जरूरियातो थी वंचित रहेला आ विस्तार नु अगाउ एचबीएन टीवी न्यूज द्वारा अगाउ रिपोर्टिंग करवामां आव्युं हतुं। आ रिपोर्ट नी असर पाटण नगर पालिका पर पड़ी अने तात्कालिक नगर पालिका ना चीफ ऑफिसरे स्थल मुलाकात लीधी हती। नगरपालिका आवास विस्तारमां कुल 240 आवास आवेला छे, जेओ केटलाय समयथी लाइट पाणी गटर अने सफाई जेवी प्राथमिक सुविधाथी वंचित हता। केटली रजूआतो कर्या छता कोई तेमनो सांभळतुं न हतुं। पछी एचबीएन टीवी न्यूजना रिपोर्ट बाद नगरपालिकाना अधिकारीओ दौड़ता थई गया। अमारा एचबीएन टीवी न्यूज रिपोर्टर द्वारा तेओनुं रिपोर्टिंग करी सत्वरे तात्कालिक तेनुं निवारण आवे ते माटे नगरपालिकाने जाण करी हती। आज रोज नगरपालिकाना चीफ ऑफिसर, पाणी विभाग, भूगर्भ शाखाना अधिकारी अने सफाई विभागना अधिकारी आम तमाम अधिकारीओ स्थळ ऊपर हाजर रह्या हता। आ आवासमां रहेता लोकोनी मुश्केली अने तेमना प्रश्नोनुं तात्कालिक निवारण थशे तेवी खात्री आपी हती। स्थानिक रहीशो तेमना प्रश्नो तरी करी साहेबो पासेथी जवाब मांग्या हता अने आनो निकाल क्यारे करवामां आवशे तेवुं पूछवामां आव्युं हतुं। रिपोर्टर हितेश मकवाणानी साथे कैमरामेन सुमित मकवाणा, HBN TV News પાટણ। આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આજની અહીંયા પાણીની સગવડ છે, સ્ટ્રીટ લાઇટ પણ છે, રસ્તા પણ છે અને ગટર પણ છે। એનું અમુક પ્રકારનું જે મેન્ટેનન્સ છે એ સ્થાનિક જે રહેવાસીઓ કરવાનું હોય છે એના અંગે આજે ખાસ એમને સમજ આપવામાં આવી છે। બાકીના જે મેજર પ્રશ્નો હોય, માનો કે ગંદુ પાણી આવે છે તો એ નગરપાલિકાએ શોર્ટ આઉટ કરવું પડે, મેઇન ચેમ્બર ઉભરાતી હોય ગટરની તો નગરપાલિકાએ કરવું પડે, ડોર ટુ ડોર કચરો કલેક્શન છે તો બધું નગરપાલિકાએ કરવું પડે, લાઇટ ધારો કે બંધ છે તો એ નગરપાલિકાએ કરવું પડે। પણ એ સિવાયની ઘણી બધી એવી બાબતો છે કે એનું આપણે સ્થાનિક જે કંઈ રહેવાસીઓ છે એને એનું નિરાકરણ કરવું પડે। તમારા ઘર આગળ ધારો કે કચરો પડ્યો હોય તો નગરપાલિકાની ગાડી આવે, તમે સાફ કરીને એમાં નાખી શકો છો। તમારા તમારી પાઇપલાઇન છે ગટરની ધાબા ઉપરથી જે આવતી હોય એ ધારો કે તૂટી ગયેલી હોય તો તમારી સામૂહિક જવાબદારી છે કે તમે એને રિપેર કરો। તો આવા નાના નાના જે કંઈ પ્રશ્નો હોય એ એમના લેવલે પણ રિપેર થાય અને ખાસ કરીને સરકારશ્રીની જે કંઈ યોજનાઓ છે તાજેતરમાં ફેરીઓ માટે પીએમ સ્વનિધિ યોજના, બહેનો માટે મહિલા ઉત્કર્ષ યોજના તથા છત્રી વિતરણની જે યોજના અમલમાં આવી છે એ યોજનાનો એમને માહિતી મળે અને લાભ મળે એ માટે આજે એક મિટિંગનું અહીંયા આયોજન કરવામાં આવેલું। આગામી સમયમાં આ વિસ્તારના મેન્ટેનન્સ માટે એવું પણ સૂચન કરાયું છે કે બે બહેનોની એક એક ટીમ બને, 5-7 બહેનોની, અને હવે તમારી એક આ સોસાયટી જ છે, તમારી એક આ વસાહત છે ત્યારે એના મેન્ટેનન્સ માટે તમે પણ ચોક્કસ રકમ ઉઘરાવી અને સામાન્ય જે કંઈ બાબતો હોય કે રેગ્યુલર સફાઈ માટે છે, પ્લમ્બરની તમને જરૂરત હોય, ચોકીદારની જરૂરત હોય, એવી કંઈ જે કંઈ જરૂરત હોય તો એના માટે દરેક બ્લોક વાઇઝ જે કંઈ ઠીક લાગે એ એક કોન્ટ્રીબ્યુશન ઉઘરાવી અને તમારું ભંડોળ હશે તો તમે અહીંયા બાકી પણ તમારા કોઈ કંઈ વિકાસનું એવું કોઈ કામ હોય સામૂહિક કે જે નગરપાલિકાના પેલામાં ન આવે તેવા હાથ ધરી શકશો। એક સુંદર મજાનું એક નગર જ છે, 240 ઘરનું, એટલે એમાં બધા સંપીને રહે, ખાસ કરીને હજુ ઘણા બધા છે મકાન માલિકો સરકારી મકાન ફાળ્યા પણ હજુ રહેવા આવ્યા નથી, એના લીધે ભાડવતો રહેતા હોવાના લીધે પણ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, તો એનું પણ આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી થાય, નિરાકરણ થાય એમ કુલ મળીને આપણાની લાગણી હતી કે એકાદ વખત અહીંયા મિટિંગ થાય એના ભાગરૂપે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે। અહીંયા બહેનો દ્વારા જે પ્રશ્નો જે કહેવામાં આવ્યા છે, જે રજૂઆત કરવામાં આવી છે, તો એના પાસે તમે હવે શું પગલાં લેશો? તો અમારા સંબંધિત કર્મચારીઓ બધા હાજર જ છે, એમને સ્થળ ઉપર અત્યારે સૂચના આપી જ છે, એના પ્રશ્નોની નોંધ પણ કરવામાં આવેલી છે। ખાસ કરીને ગંદા પાણીનો પ્રશ્ન જે રજૂ કર્યો એનું આવતીકાલે અમારા ગટર વિભાગના કર્મચારીઓને મેં સૂચના આપી છે કે જોઈ લે કે ગટરનું પાણી કઈ જગ્યાથી પીવાના પાણીમાં મિક્સ થાય છે, ચેક કરી અને પાણી પુરવઠા અમારા કર્મચારી પણ હાજર છે, એમને પણ સૂચના આપી છે, તો એ જે બાબતો છે એનું સત્વરે નિરાકરણ થાય એના માટે અમે પ્રયત્ન કરીએ। ઓકે, તો સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે જે પણ પ્રશ્નો છે એને તાત્કાલિક હલ કરવામાં આવશે, અહીંના જે પ્રશ્નો છે તાત્કાલિક એને જો એનો ઉકેલ લાવવામાં એમનો પૂરેપૂરો સહકાર છે અને સાથ છે। પણ ખાસ કરીને હજુ તમને પાણી લગભગ આપ્યાને 8-9 મહિના થઈ ગયા છે, ગટરની સુવિધા છે પણ હજુ ઘણાએ એમના નળ કનેક્શન છે એને ફોર્મ ભર્યા નથી, પણ ગટરનું કનેક્શન જો તમે જ્યારે નગરપાલિકા પાસે સેવા લેવાની વાત કરશો ત્યારે સામે તમારા જે કંઈ તમારે એક નાગરિક તરીકે જે કંઈ વેરા ભરવાના થાય, પાણી વેરો, ગટર વેરો, તો એ પણ ઝડપથી તમે એક દિવસ નક્કી કરો, અહીંયા જઈને આપણે કેમ્પ કરીએ, તમારા ફોર્મ અહીં જ ભરાઈ દઈએ,
કારણ કે જ્યાં સુધી એક વખત અમે ચાલુ કર્યું કે ભાઈ બધાને પાણી મળે છે કેમ, તમે પણ એવું કીધું કે સાહેબ એક વખત પાણી ચાલુ કરો પછી અમે બધા કનેક્શનો લઈ લઉં, તો હજુ પણ ઘણા બધાના કનેક્શનો બાકી છે તો એ પણ સત્વરે લઈ લે, નહીતર એમનું પાણી છે એ અમે બંધ કરી દઈશું. કારણ કે ઘણા સમય સુધી અમે સંપ ચાલુ કરીને પાણી આપ્યું જ છે, અને ગયા વર્ષે હું તો કે ભાઈ તમને એક બે મહિના માટે આખા વર્ષનો વેરો ભરવો ન પડે, તમારે બધાને ધ્યાન રાખ્યા કે અહીં સામાન્ય પરિસ્થિતિવાળા છે, તમે નક્કી કર્યું કે ભાઈ નવા વર્ષમાં ભર્યું તો નવા વર્ષના પણ હવે એપ્રિલથી આ ઓક્ટોબર સુધીના છ મહિના જતા રહ્યા છે, તો હવે ફરજિયાત જેના પણ હજુ નળ કનેક્શન બાકી હોય એ ફોર્મ ભરીને એનું જે કે છે કાર્યવાહી કરવી પડશે. સાહેબ એવું જણાવવામાં આવ્યું છે કે અહીંયા પાછળ એક મહિનાથી પીવાલાયક પાણી નથી આવતું, એની અંદર ગટરનું પાણી પણ મિક્સ થાય છે. હમણાં બે દિવસ પહેલાં જ મને આ કમ્પ્લેન મળી છે, હું આવતીકાલે જ ચેક કરેલું છું, કારણ કે અગાઉ કોઈ ફરિયાદ મળી કારણ કે લગભગ દર મહિને આ વિસ્તારનો મારો રાઉન્ડ હોય જ છે, એટલે હમણાંથી કદાચ એવો પ્રશ્ન થયો છે તે અમે આવતીકાલે છે ચેક કરી લઈશું. અહીંયા જે આવેલા છે મકાન એની ઉપર જે પાણીની ટાંકી આવેલી છે સાહેબ, તો એ પાણીના ટાંકાના ઢાંકણા નથી અને પાણીની ટાંકી પણ ઘણી જગ્યાએ તૂટી ગયેલી છે, એની અંદર જો કબૂતર યા તો કોઈનો અઘાર પણ પડે છે યા તો અંદર જીવજંતુ પણ પડે છે, અને એ જ પાણી સવારે જો લોકો જે કાંગડામાં જાય છે પાણી મોંમાં લે છે તો એના પાછળ એના માટે શું કાર્યવાહી કરશો? જો આ મકાનોની જ્યારે સોંપણી કરવામાં આવી ત્યારે બધા જ છે મકાનો ઉપર પાણીની ટાંકી હતી, પણ તમે તમારું ઘર ન સંભાળો અને બીજા કોઈકને હવાલે મૂકી દો કે એને રેઢું મૂકી દો ત્યારે બધા પ્રશ્નો બને. જ્યારે નગરપાલિકાએ કબજો વિધિવત આપ્યો ત્યારે એ શરત સાથે કે ભાઈ આ બધું તમને હવે સોંપ્યું, એટલે એના પછી પણ ઘણી જગ્યાએ એવી કમ્પ્લેન મળી કે ભાઈ પાણીની ટાંકી તોડી નાખી છે, પાણીની પાઇપલાઇનો તોડી નાખી છે, ગટરના ઢાંકરા આપેલા થઈ ગયા છે, તો કુલ મળીને આપણી પણ કંઈક ને કંઈક જવાબદારી છે. તમને જ્યારે આ મકાન હવે તમારું જ છે, જ્યારે તમે એના માલિક છો, તો મારે એ સંભાળવાની જવાબદારી જે તે બ્લોકના જે કે રહીશો હોય એમની પણ એ સંયુક્ત જવાબદારી બની રહે છે. ઓકે, તો અહીંયા સાહેબ દ્વારા જાણવા મળ્યું છે કે નગરપાલિકાના અંડરમાં આવતું જે પણ કામ હોય છે, જે મોટા કામ હોય છે, જે જોખમી કામ હોય છે એ એમના દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા રહીશો જે સ્થાનિક લોકો હોય છે એમના દ્વારા નાની મોટી જે હોય છે એ એમને પોતાની જાતે કરવાની હોય છે. તો પાટણ એસબીએન ન્યૂઝ.